જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. કાલે પતિ પત્નીની ચિંતા પૂરી કરી, મા બાપ છોકરાની ચિંતા આવશે. ચાલો થોડીક વાતો વાંચીએ. ઘરમાં અમે હીરાબાના ગેસ્ટ. ના, આપણે આ લઈશું મા બાપ છોકરાનો વ્યવહાર. છોકરા પરદેશ વસે, મા બાપ છોકરાનો વ્યવહાર. છોકરા પરદેશ વસે, ન ગમે બાપને, ક્ષેત્રકાળને આધીન બેઠક સંજોગ મા બાપને. પ્રશ્ન કરતા, છોકરા બધા જ પરદેશ જવાનું કહે છે, અહીંનો મોટો ધંધો છોડીને, તો મારે શું કરવું? દાદાશ્રી, તમે અત્યારે જે જગ્યાએ બેઠા છો એ જગ્યા, ટાઈમ બધું સાથે ગુણાકાર થયેલા હોય છે. ટાઈમ અને સ્પેસ બેનો ગુણાકાર હોય છે, એમાં માણસનું ચાલે એવું નથી. ટાઈમ અને સ્પેસ, અને ટાઈમ અને સ્પેસની આગળ છે દ્રવ્ય, એની આગળ ભાવ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. તો મૂળ ગત ભાવ, ગયા ભાવમાં ભાવ કર્યા હોય, બસ થોડું શાંતિ જોઈએ, ચોખ્ખાઈ જોઈએ, કોઈ ડખો ડખલ ના જોઈએ. સાસુન, જેઠાણી, કોઈ વ્યવહાર જ ના જોઈએ, શાંતિથી રહીશું. તો ફોરેન ભેગું થાય, ચોખ્ખું ચટ. પણ એ ભાવ કર્યો, ભાવના આધારે પરમાણુ ચાર્જ થાય. એ ચાર્જ પરમાણુ દ્રવ્ય કહેવાય. અને પછી એ દ્રવ્ય એટલે પૂતગલ, પછી એના ક્ષેત્ર ભેગા થાય, અને એનો કાળ પાકે ત્યારે ડિસ્ચાર્જ થાય. એટલે મેં પેલો ભાવ, ગત ભાવ, પછી આજે દ્રવ્ય, પછી ક્ષેત્ર, કાળ અને પછી ડિસ્ચાર્જ ભાવ. તેનો ભાવ પેલો પ્રગટ થાય. ગયા ભાવનો ભાવ હતો ને કે મને આવું જ જોઈએ, આવું છે. જેણે ભાવ કર્યો તો નક્કી બુદ્ધિના આશયમાં ગોઠવેલું એ પ્રમાણે એને ભેગું થાય. એટલે આ ભાવમાં આ પૂતગલ કયા ક્ષેત્રમાં કયા કાળે રહેશે ને એ હિસાબ જોઈન્ટ થયેલો છે કે છે. અને તમારું ચાલે એવું નથી. તમને આ પૂતગલ જ એ ક્ષેત્રમાં ભેગું કરશે. અને ચોથા આરણ લાયક થાય એવા ભાવ થઈશું આપણે? ના, કોઈ દુઃખ આપતો નથી. આર્ત ધ્યાન બંધ થઈ ગયા, રૌદ્ર ધ્યાન બંધ થઈ ગયા, પછી અંદર એવું ભાવ થયા આપણા, જે પાંચ આજ્ઞા પાડીએ છીએ એના આધારે એવું પરમાણુ ચાર્જ થશે. અને એ પરમાણુ મહાવિદ્યક ક્ષેત્રે ચોથા આરણ લાયક થાય એવા પરમાણુ ત્યાં ક્ષેત્રમાં ખાલી થશે. એટલે આ જબરજસ્ત આ વાત પેલો કઈ પૂછે છે, અને દાદા વિજ્ઞાન ખુલ્લું કરે છે. દાદા કહે ને કે આમ ના કરો એ પણ એમની વાણીમાં ના હોય, આમ જ કરો એવું પણ ના હોય. આમ હકીકત છે. અને પોતે આત્મા થઈને પોતાની પ્રકૃતિ કેવી રીતે ડિસ્ચાર્જ થાય છે એને જોવાની છે આખી. અને એ જ આત્મા થઈને રહો, અને આ હિસાબ બધા પૂતગલના કયા ક્ષેત્રમાં કયા કાળે કઈ રીતે કયા નિમિત્તો દ્વારા પૂરો થાય છે જુઓ, જાણો. અને મેં કર્યું, મને થયું, કરવું જોઈએ, ના જ કરું, એ બધા અહંકારના ભાવો ના થવા દો. આજ્ઞા મારો એટલે અહંકારના નવા ભાવો નહીં થાય, અને કર્મ પૂરા થતા જશે, અને આપણે અંદર ફેરફાર થઈ જશે. એટલે આવતા ભાવ માટે મુક્ત થતા જઈશું. ગયા ભાવનો પરિણામ છોડશે નહીં આ ભાવમાં. પછી તમારે તો કહેવાનું ખરું કે ભાઈ મારી ઈચ્છા આવી છે, તમે ના જાઓ તો સારું, પછી શું બને છે એ જોવાનું. કારણ કે ટાઈમ અને સ્પેસ એ બેના ગુણાકાર થયેલા જ હોય છે. માણસ ધારે કે સ્પેસ બદલવી છે, પણ ટાઈમ થયા વગર સ્પેસ નહીં બદલાય, અને ટાઈમ થશે ત્યારે સ્પેસ આવ્યા વગર રહેશે નહીં. આ બેના ગુણાકાર હોય છે, એટલે મુખ્ય વસ્તુ આ ટાઈમ અને સ્પેસ છે. અને ટાઈમની સ્પેસની પાછળ પરમાણુ પૂતગલ ચાર્જ થયેલું, અને એની પાછળ આપણો ભાવ અજ્ઞાનતાથી. એટલે હવે એ ભાવ ગયા ભાવમાં આખી ડિઝાઇન ચિત્રી છે. આ પૂતગલ ક્યાં ક્યાં જવાનું આપણે નથી કહેતા, ભાઈ કોના ખભે ચડવાનું ને કયા શમશાનમાં બળવાનું, ત્યાં સુધીનું જામી ગયેલો હિસાબ છે. નો ચેન્જ, એટલે જન્મ્યો ત્યારથી મરતા સુધી આ ભમરડો કયા ક્ષેત્રમાં કયા કાળે કઈ રીતે કયા સંજોગોમાં ફરશે બધું હિસાબ બંધાયેલો છે. ભાઈ બન્યા પછી બોલાય, પહેલાં ના બોલાય.
પહેલાં આપણો મત જાહેર કરી શકાય કે મારી ઈચ્છા કરીએ આમ ના થતું સારું, તો પણ કેવું ડ્રામેટિક હોય અને મહીથી પડઘા ઊભા થાય કે ભાઈ નથી જવા જેવું, નથી જવા જેવું, તો આપણે વાંચીએ ને પછી ભાઈ અંદર એમ થાય છે કે ના જવાય તો સારું, પછી પાછું શું બને જુઓ, શું બને છે જુઓ એના મહાત્મા. લોકો પૂછે ને કે ભાઈ આત્મા કેવી રીતે, આત્મા દેહમાં કેવી રીતે જોવાનો, આમ સૂક્ષ્મ પરમાણુ આમ પ્રકાશ હશે, લાઇટની જેમ અજવાળું હશે, આનંદના ફુવારા ફૂટતા હશે, તો કે ના, અજ્ઞાન એના અહંકાર અને જ્ઞાન એના આત્મા. આ દેહમાં જ્ઞાન સ્વરૂપે રહો તો તમે આત્મા છો, અને અહંકાર કરતા ભોગતા તરીકે રહેશો તો અહંકાર સ્વરૂપમાં છો. એટલે દાદાની દ્રષ્ટિમાં પોતે આત્મારૂપે વર્તે છે અને સામાન્ય આત્મારૂપે વર્તાવા માટે વિજ્ઞાન ખુલ્લું કરે છે કે તમે આ જગાએ છો અને આવી રીતે રહો આત્મા તરીકે. પછી એટલે છોકરાઓનો પરદેશમાં પ્રવેશ કરવો, એ સ્પેસ ત્યાં હશે તો ટાઈમ મળશે, નહીં તો નહીં મળે. એટલે આમાં તમારે તો કઈ છૂટવું કે ભાઈ અહીં રહો તો આપણે ત્યાં ધંધા બહુ સારા છે, આમ છે તેમ છે, બધું કઈ છૂટવું, તેમ છતાંય એમને એ ન થાય તો શું બને છે એ જોયા કરવાનું, બીજું કશું આપણા હાથમાં નથી, આપણે તો કઈ છૂટવું બસ. પ્રશ્ન કરતા, દાદા પરદેશ જવાથી મનનો વિકાસ થાય એટલે 2-3 વર્ષ માટે પરદેશ જવાની મારી ઈચ્છા છે દાદાશ્રી, પણ શું બને છે એ જોયા કરવું, આગ્રહ નહીં કરવો કે આમ જ કરવું છે, પણ શું બને છે, કુદરત ક્યાં લઈ જાય છે તે આપણે જોયા કરવાનું, છેવટે તો કુદરત ધારેલા ઠેકાણે જ લઈ જાય છે, ટાઈમ અને સ્પેસ બેનો ગુણાકાર હોય છે. કારખાનામાં હતા ત્યારે ખબર તમને હતી કે અહીં આ જગ્યાએ બેસશો? હવે દાદા પાછું બધા હવે પુરાવા બતાડે છે ને કે તમે કારખાનામાં બેઠેલા, કારખાનામાં હતા ત્યાંથી અહીં આવ્યા તો ક્યાં બેસશો એ કંઈ નક્કી કરીને બેઠેલા? તો કે ના, તો કે એવું જેમ કારખાનું અને સત્સંગ બે ક્ષેત્ર છે, એવું ઇન્ડિયા અને પેલું ફોરેન બે ક્ષેત્ર છે. હવે કયા ક્ષેત્રમાં કયા કાળે આ પૂતગલ રહેવાનું અને તે હિસાબ જોઈન્ટ થયેલો છે. હવે એના જ ઘરે આ સત્સંગ ચાલતા હશે, એ ભાઈને ત્યાં જ વાત ચાલે છે. પછી દાદાશ્રી, મકાન તમારું છે, તમે ધારો ત્યાં બેસી શકો તેમ છો, પણ ના, એ જગ્યા અને ટાઈમ બે નક્કી થયેલું હોય ત્યારે મારે તમારી જોડે આ કોર્નરમાં વાતચીત થાય, નહીં તો પેલા કોર્નરમાં વાતચીત થાય, તે આ બધી ગોઠવણી છે. ફક્ત આપણે પુરુષાર્થ શું કરવાનો છે? આપણે નિશ્ચય રાખવાનો કે મારે આમ જ કરવું છે, કોઈનું બુરું નથી કરવું એવો નિશ્ચય રાખવાનો, છતાં થઈ જાય તો ઇટ ઇઝ અ ડિફરન્ટ મેટર, એ આપણા હાથની સત્તા નથી. તેને માટે પણ આપણે ક્ષમા માંગીએ છીએ કે આવું ના થવું જોઈએ, આપણે સારું થવા દેવું જ છે, સારું કરવું જ છે એવું મનમાં રાખવું, અને તેમ છતાં અવળું થઈ જાય આપણે તેના જોખમદાર નથી, ફક્ત એટલું જ પશ્ચાતાપ રાખવો જોઈએ કે આ ના થાય તો સારું. એટલે આમાં બે ભાગ પડે છે કે વ્યવહારમાં કેવો ભાવ રાખવો, અને નિશ્ચયથી જ્ઞાતા દ્રષ્ટારો અને વ્યવહારમાં રાખવો, કોઈને દુઃખ આપવું નથી, એનું બગડવું ના જોઈએ, કોઈ તકલીફ ના પડવી જોઈએ. એટલે રિલેટિવ માં આવો ભાવ છે, રિયલમાં તમે શુદ્ધાત્મા થઈને જોયા કરો અને પછી શું બને છે જુઓ. જેમ કયા ક્ષેત્રમાં બેસીને આ સત્સંગ કરવાનો એ વ્યવસ્થિતના હિસાબે જોઈન્ટ થયેલું છે, એવું તમારે ત્યાંના હિસાબ હશે તો એ ભેગું થશે, અહીંના હશે તો આ ભેગું થશે. દીપુભાઈ, આમાં આગળ દાદા કહે છે કે બેનો ગુણાકારમાં, તો કે ટાઈમ થયા વગર સ્પેસ નહીં બદલાય, ટાઈમ હશે તો સ્પેસ મળશે, અને નેક્સ્ટ પેરેગ્રાફમાં દાદા કહે છે સ્પેસ હશે તો ત્યાં ટાઈમ મળશે, એટલે બંનેનું જ ઇક્વલ ઇમ્પોર્ટન્સ. એકચ્યુઅલી એવું કહે છે કે સ્પેસ બદલવી, એ માણસ ધારે કે મારે સ્પેસ બદલવી છે, પણ એ ટાઈમ હોય, ટાઈમ થયા વગર સ્પેસ બદલાય નહીં. હા, અને ટાઈમ થાય એટલે ટાઈમ જ એવો આવશે ત્યારે તમે એ સ્પેસમાં પહોંચી ગયા આવશો, એટલે ટાઈમ અને સ્પેસ બંને તમારી સત્તામાં નથી. તમે નક્કી કરો કે હું અત્યારે બસ વહેલો પહોંચી જાઉં સત્સંગમાં, પણ એ
એ વચ્ચે કહે ને કે પાછું બાથરૂમ લાગશે, પાછું ઘરે જઈને પતાવીને પછી આવશો, તો કે એ કયા ટાઈમે આ ક્ષેત્રમાં પહોંચવું ને, એ કાળ અને ક્ષેત્રનો જોઈન્ટ છેલ્લો હિસાબ છે. અને કાળ અને ક્ષેત્રની આગળ બિફોર એ પરમાણુનો હિસાબ છે. એટલે આ પરમાણુ કયા કાળે કયા ક્ષેત્રમાં ડિસ્ચાર્જ થશે ને એ હિસાબ છે. અને આગળ એમને દાદાએ આપણને ટાઈમ વર્ક, એટલે ટાઈમનું ઇમ્પોર્ટન્સ આપ્યું, ત્યાં સુધી સ્પેસ નહીં બદલાય. અને દાદાને એટલે બીજું નેક્સ્ટ પેરેગ્રાફમાં જ દાદા કહે છે કે સ્પેસ હશે તો ટાઈમ બદલાશે, ટાઈમ મળશે તો ટાઈમ મળશે. એટલે જસ્ટ એટલે એ સ્પેસનો હિસાબ હશે તો પછી એવા ટાઈમિંગ ઊભા થશે, તમે એ સ્પેસમાં પહોંચી જશો. એટલે બંનેનું ઇક્વલ અન્યોન્ય છે કે ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે કે ઇક્વલ જ કહેવાય કે અચ્છા. એ ખરેખર તો બેવની આગળ પરમાણુ છે અને એની આગળ ગત ભાવ છે. ગયા ભાવમાં જે ચાર્જ ભાવ હતો ને કે બસ મારે તો બસ એવી જગ્યાએ રહેવું છે, નિરંતર સત્સંગ મળે, ભક્તિ થાય, દર્શન થાય, હવે એ ભાવ હતો તે આ સિમંદર સેત ભેગું થયું. અને પછી તો કે ભાઈ નિયમિત કે ના કે સર આ જેટલા દિવસ અહીં સવારે સત્સંગ થયો છે ને, એક દિવસ અમે ગેરહાજર નથી રહ્યા, અમે હાજર જ રહ્યા. એટલે કયા આધારે? તો ગયા ભાવનો ભાવ. હવે એ પરમાણુ ચાર્જ થયેલા પરમાણુ છે ને, એ પરમાણુ આમાં કેવું છે, આત્માનો સીધો ભાવ વ્યવસ્થિત નથી ગણાતો. એ ભાવ પછી પરમાણુ હોય છે, અને પરમાણુ પછી વ્યવસ્થિત એટલે શું, તો કે સંજોગ કાળ ક્ષેત્ર નિમિત્ત ભેગા થઈને પૂરા થાય. એટલે મૂળ પોઈન્ટ એટલો જ આવે છે કે તમે કરતા ના થશો કે જો મેં તો નક્કી જ કર્યું ઇન્ડિયા રહેવું જ નથી, એવો અહંકાર આવતો ભાવનો બીજ નાખે છે. અને કદાચ આપણે થાય કે મેં તો નક્કી કર્યું, તો આપણે જાણવાનું કે આ ફાઇલ બનાવવું બોલે છે, છતાં શું બને છું. એટલે આત્મા થઈને કઈ રીતે વ્યવહાર પૂરો કરવો ને, તે આ દ્રષ્ટિ ખુલ્લી થાય છે. કે તમે નક્કી કર્યું કે હું જ ગયો, તો કે ના, આ તમને ટાઈમ અને સ્પેસ ત્યાં પહોંચાડે છે, તમે નથી જનારા. એટલે કરતા ભાવ ખલાસ થાય અને આત્મભાવ રહી શકે, એ આ દ્રષ્ટિ ખુલ્લી કરે છે. કારણ નહીં તો એને એમ જ લાગે ને કે હું જ ગયો અને મેં પછી હું ત્યાં બેસી ગયો, અથવા તો હું ત્યાં ગયો બસ મારા છોકરાને બધાની ઈચ્છા હતી, મેં ધંધો વાઇન્ડ અપ કર્યો. અને આની પાછળ હજુ આગળ અહીંયા કહે છે કે તમને છોકરા ઉપર પ્રેમ હોય તો તમે ત્યાં જશો, અને ભારત ઉપર પ્રેમ હશો તો અહીં રહેશો. એટલે આ મોહ એને ખેંચી જશે, એટલે મોહ પાછો ગયા ભાવનો જામી ગયેલો માલ. એટલે આ બધું એટલું બધું સૂક્ષ્મ ગુણાકાર છે ને. એટલે દાદા કહે ને કે તમે ના જશો અને પછી પેલો જાય તોય દુઃખ, દાદાની આજ્ઞા અવજ્ઞા કરી ગયા. દાદા કહે અહીં રહો, અને છોકરાઓ દુઃખી થતા હોય તો કે આ દાદાને લીધે મારા બાપા આવ્યા નહીં ને, અમારા સંસાર બગાડી નાખ્યો. એટલે બે રીતે દાદાને જોખમ આવે. એટલે દાદા મિત્રા કે ભાઈ તમારું શું બને છે જુઓ, અમે હા નહીં પાડીએ, ના નહીં પાડીએ, અમે એમને ચોક. અને દાદાનું જો જાગૃતિ હોય ને, તો કે તમારું પૂતગલ, એટલે કાલે આપણે વાત કરી કે ધંધામાં પ્રોફિટ નફો એ વ્યવસ્થિતને હિસાબે છે, પણ નફાની અપેક્ષા અને ખોટમાં દુઃખનો ભોગવટો એ આજની અણસમજણ છે, ને એ ભાગ સુધારવો એટલો મનુષ્યનો પુરુષાર્થ છે. આ પૂતગલ કયા ક્ષેત્રમાં રહેવું ના રહેવું ને, એ વ્યવસ્થિતનો હિસાબ છે. જવું જ જોઈએ, ના જ જવું જોઈએ, એ અંદરનો રાગ દ્વેષવાળો ભાગ પોતાનો છે, અને એ સુધારો કે છે. અને તમે આત્મા થઈને જુઓ કે આ પૂતગલનું શું થાય છે. આ તો છેલ્લી લેવલની વાત છે. આ તો આ બોલો વ્યવહારમાં જ્ઞાનીઓ જેવી દશામાં રહી શકાય એ લેવલની આ વાત છે. પછી પ્રશ્ન કરતા, અમે 18 વર્ષ અમેરિકા રહ્યા, પછી છેલ્લા 7 વર્ષ ભારત રહી આવ્યા, અને ત્યાં પેલું ગુજરાતમાં તોફાનનો ચાલ્યા કરે, એટલે 2 વર્ષ ઉપર પાછા અહીં આવી ગયા. પણ અમને ભારત જવાનું બહુ આકર્ષણ રહ્યા કરે, એટલે અહીં પેલું ઘર્ષણ ચાલ્યા કરે. પૈસા માટે અહીં રહેવું છે એવું નથી, પણ છોકરાઓના ભણતર માટે અહીંયા રહેવું પડે એમ છે. ત્યાં એડમિશન હવે નથી મળતું, તો હવે શું કરવું? ભારત રહેવાનું મન છે અને રહેવું પડે છે અહીંયા. દાદાશ્રી, તો ભણતર બંધ કરી દો, અને ભણતર ચાલુ રાખવું હોય તો છોકરાને છોડી દેવાના આપણે, જેમ ઠીક લાગે તેમ કરો. બે ભાગ પાડી દીધા, છોકરાને ભણાવવા છે તો પછી અહીં રહો, અને છોકરા છોડી દો તો ભારત રહેવા છે તમારે. પછી પ્રશ્ન કરતા, એ ડિસિઝન ગૂંચવે, અને છેવટે બુદ્ધિ કર્મ અનુસારીણી છે, એટલે વ્યવસ્થિતને તાપે છે. એટલે છેવટે ડિસિઝન એવું આવે, એ બધા સંજોગના દબાણા જ એને ડિસિઝન લેવડાવે.
બોલે ઘણી છોકરીઓ નહીં પરણવું જ નથી, પછી ઘરમાં મમ્મી ને છોકરીને ઝઘડા એવા થાય ને પપ્પાને એને કચકચો બધી, પછી નક્કી જ કર કે જેવો મળે તેવો પરણી જઈશ, પણ આ ઘરથી છૂટવું છે હવે મારે બસ. તો બોલો પછી પછી પરણે. એટલે આ બધું સંજોગ જ એવા દબાણ ઊભા કરે છે કે સહી પોતાની છેવટે થઈ જાય છે અને થાય ને એટલે પછી પરિણામ આવે છે. પણ એ સહી કરનારો આખું અંતસ્કરણ અને બાહ્યકરણ છેવટે વ્યવસ્થિતને તાબે છે, પોતાને તાબે નથી. એટલે આ તો આત્મા થઈને રહેનાર માટે છે. જગતના લોકો માટે તો પેલો પ્યાલો બચાવવાનો પ્રયત્ન કરો અને પછી એને એમ જ લાગે મેં જ પ્રયત્ન કર્યો, મેં જ બચાવ્યો અને મેં કર્યું, એ પાછું આવતા બહુનું બી નાખે છે ને. અને આપણે જ્ઞાન પછી નવું બી નહીં પડે, પણ આ આ અંતસ્કરણમાં કેવી રીતે બધું કાર્ય થાય છે અને કેવા પરિણામે આ પૂતગલ ક્યાં જાય છે જુઓ. પ્રશ્ન કરતા, છોકરાને કેવી રીતે મૂકી દેવાય દાદાશ્રી? તો એના કરતાં ભારત રહેવાનું છોડી દેવું, બેમાંથી એક છોડી દેવાનું, કાં તો છોકરા છોડી દેવાના કાં તો ભારત છોડી દેવાનું, બે સાથે થાય નહીં ને? એમાંથી મનમાં ગૂંચવાડો રહ્યા કરે ને, થાય નહીં કશું, આખી જિંદગી ગૂંચવાડો રહ્યા કરે. એટલે ગૂંચવાડાને કહીએ કે તું તારે ઘેર જા, ડિસાઇડ વન્સ, ડિસિઝન ઇઝ ધી ફાઇનલ. પ્રશ્ન કરતા, તમે કઈ બાજુનું ડિસિઝન લો, ભારત જવાનું લો કે છોકરાઓ જોડે અમેરિકામાં રહેવાનું લો? દાદાશ્રી, છોકરા પર પ્રીતિ હોય તો છોકરા જોડે રહું, પ્રીતિ શેની પર છે એ હું જોઈ લઉં, કઈ બાજુ મારે માટે પ્રીતિ છે તે બાજુ તરફ લઈ જવાનું ડિસિઝન. એટલે આ એક વ્યવહારિક સોલ્યુશન છે. આ જ્યાં ચિંતા ટેન્શન બધા ઊભા થાય ને, આજકાલ તો ઘણા મા બાપ એવું નક્કી કરે ભાઈ આપણે છેટા ભલા પછી આમ મળીશું, વર્ષે એકાદ વખત અમેરિકાની ટ્રીપ કરીશું, છોકરાને મળી આવીશું, હું મારે અહીંયા શાંતિ. કારણ છોકરાની મમ્મીને એમ હોય ને કે મારું આ ઘર આટલા વર્ષોથી રહી ત્યાં ક્યાં જવું કે છે, પછી અહીં નહીં કે સારું આપણે નથી જવું, છોકરાની વહુને પાછા અંડરમાં રહેવાનું, ત્યાં ગાડીઓ વગર બહાર નીકળાય નહીં, એકાદ ચક્કર મારી આવે ને તે બધું અનુભવ થઈ જાય એમને, કે આખો દાડો ટીવીની સામે બેસી રહેવાનું, બહાર જવું હોય તો વહુ આપણને લઈ જાય તો જવાય, ના લઈ જાય તો બેસી રહેવાનું, અને એમના બેબી સિટિંગ કર્યા કરવાના, છોકરાને હાચવ્યા કરવાનું, આખી મારે કાંઈ દર્શન કરવા જવાય નહીં, સત્સંગમાં જવાય નહીં, બેસી રહેવાનું કહે છે. એટલે એવી પરવશતા કે ના જોઈએ, છેવટે શોધી કાઢે લોકો. પણ અને જો મોં હોય ને તો છોકરાનો પ્રેમ હોય તો જાય ખરા, છોકરાના છોકરાને હાચવે ખરા અને કચકચ ચાલ્યા કરે ખરી. હવે આ ત્રીજો, ભવિષ્યની ચિંતા બગાડે વર્તમાન, દૂર ડુંગરા છોડી ઠોકર સવાર. પ્રશ્નમાં બધા હેડિંગ લખ્યા છે ને પદોની ઢબના છે, મા બાપ છોકરામાં પતિ પત્નીમાં પદ હોય ને પદની બે કડી એવા બધા હેડિંગ છે. પ્રશ્ન એટલે ભવિષ્યની ચિંતા બગાડે વર્તમાન. હવે એનો સિમિલી કેટલી સરસ છે, ડુંગરા દૂરના ડુંગરા છોડી અને ઠોકર જે પગમાં વાગે ત્યાં તું જાગૃતિ રાખ એને સાચવ. લોકો અહીંયા જો પ્રશ્ન કેટલો સરસ છે એનો, અને એના રેફરન્સમાં પેલું હેડિંગ છે આખો. પ્રશ્ન કરતા, મારી ત્રણ છોકરીઓ છે, એ ત્રણ છોકરીઓની ચિંતા મને ચિંતા રહે છે કે એના ભવિષ્યનું શું? દાદાશ્રી, આપણે આગળના વિચાર કરવાના ને, તેના કરતાં આજે સેફ સાઈડ કરવી સારી, રોજ દરરોજ સેફ સાઈડ કરવી સારી. આગળના વિચાર જે કરો છો ને એ વિચાર હેલ્પિંગ નથી, કોઈ રીતે નુકસાનકારક છે, એના કરતાં આપણે સેફ સાઈડ દરરોજ કરતા જ રહેવું એ જ મોટામાં મોટો ઉપાય. ના સમજાયું તમને? પ્રશ્ન કરતા, હા સમજાયું. દાદાશ્રી, આગળના વિચાર કરવાનો અર્થ નથી, એ સત્તામાં જ નથી. એક ઘડીવારમાં તો માણસ મરી જાય, એનો એ વિચારવાની જરૂર જ નથી. એ તારા વિચારમાં મહેનત નકામી જાય, ચિંતાઓ થાય, ઉપાધિઓ થાય, અને હેલ્પિંગ જ નથી, એ વૈજ્ઞાનિક રીત જ નથી. આપણે જેમ બહાર જઈએ છીએ એ કેટલા ફૂટ લાંબુ જોઈને ચાલીએ છીએ? 100 ફૂટ 200 ફૂટ કે નજીકમાં જોઈએ છીએ? પ્રશ્ન કરતા, હા નજીકમાં જ જોઈએ છીએ. દાદાશ્રી, લાંબુ કેમ જોતા નથી? લાંબુ જોઈએ તો નજીકનો રહી જાય તો ઠોકર વાગશે, એટલે પોતાના એમાં નોર્માલિટીમાં રહો, એટલે એની રોજ સેફ સાઈડ જોયા કરવી, આપણે એને સંસ્કાર સારા આપવા એ બધું કરવું. તમે જોખમદાર એના છો, બીજા કોઈ જોખમદાર તમે નથી.
અને આવી વરીસ કરવાનો અધિકાર જ નથી માણસને. માણસને કોઈ પણ જાતની વરીસ કરવાનો અધિકાર જ નથી. એ અધિકાર એનો છાનો માનો વાપરી ખાય છે. આ ગુપ્ત રીતે ભગવાનને છેતરે છે. એ વરીસ કરવાની હોય જ નહીં. વરીસ શેને માટે કરવાની? એટલે નહીં, આપણે ગાડી ચલાવતા હાઈવે અને આપણે મુંબઈ જવાનું હોય તો અહીંથી મુંબઈ દેખાય છે એ જોજો કર્યા કરીએ, કે પછી આપણે કોઈ સાથે અથડામણ ના થાય ગાડીની એ જોયા કરીએ. તો ગાડીને હચવીએ, એના કાયદા પ્રમાણે ચલાવીએ, અકસ્માત ના થાય, કે ખાડા ખાબડા આવે તો ધીમી કરીને લઈ જઈએ, બમ્પમાં જોર ના મારીએ, બધું કેવું વર્તમાન સુધારીએ છીએ. અને એન્ડ રિઝલ્ટ એના ધ્યેય તરીકે છે કે ત્યાં પહોંચવું છે. પણ તે પાછું નિરંતર એ ક્યારે પછી હજુ કેમ ના આવ્યું, દેખાય છે કે નહીં, દેખાય છે કે નહીં, એ જોતો નથી, વર્તમાન જ ધ્યાન રાખે છે. તો કે દાદા ના જ કહેતા કે ચાલતા તમે જાઓ તો 300 ફૂટ પછીનો જુઓ કે નજીકના 5-10 ફૂટની અંદર જુઓ? તો કે નજીકનું જ જુઓ, નહીં તો ઠોકર વાગી જાય. અને એ પેલું વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી છે કે છે. અને અહીંયા છે ને, આ કહે છે ને, માણસનો અધિકાર વરીસ કરવાનો અધિકાર નથી, અને એ અધિકાર છાનો માનો વાપરી નાખે છે, અને એનાથી ભગવાનને છેતરે છે અને આવતા ભાવના કરમ બાંધે છે. એ અધિકાર છે એનો, એ મનુષ્યની જે સત્તા છે, ભાવસત્તા, એ ભાવસત્તા અહીંયા બગડી ગઈ એની. એણે ખરેખર તો સ્વભાવ સત્તા એટલે વિતરાગ રહી શકાય એટલું બધું મનુષ્યના હાથમાં છે, અને વિતરાગ ના રહેતો એ ખબર જ નથી પોતે કોણ છે. તો એ ભાવસત્તા છે ને કે મારે સારું કરવું કે કેવું કરવું, અને એ ભાવસત્તા અહીંયા એ વરીસમાં એટલે ભાવસત્તા એ તૂટી અને તન્મયાકાર થયો એટલે વિભાવ સત્તામાં બેઠો, અને પછી આવતા ભાવના કર્મ બાંધી નાખે કે છે. વરીસ કરવાનો અધિકાર નથી, ને એ વાપરી ખાયું એટલે કર્મ બંધાયું, પછી આવતો ભાવ ઊભો કર્યો એણે. એટલે આ આખું દાદાની વાત વ્યવહારિક દેખાય છે, પણ છતાંય સોપરના સાંધા સુધીનું વિજ્ઞાન ખુલ્લું કરે છે. એટલે આખું મા બાપ, છોકરા, પતિ પત્ની, પૈસાનો વ્યવહાર, વાણીના સિદ્ધાંત, બધું જબરજસ્ત તત્વજ્ઞાનની વાતો છે. એમને મૂળ વાત એટલી છે કે આ સુખડનું ઝાડ ગમે તે વાતો આવે ને, છંછેડો, કેટલાક હિંચકા બાંધીને રમે ને તો એને સુખડની સુગંધ આપે, કેટલાક પાંદડા તોડી નાખે તોય સુખડની સુગંધ આપે, કેટલાક છોલે ઝાડને તોય સુખડની સુગંધ, કેટલાક ટકરાય તોય સુખડની સુગંધ, કેટલાક એટલે બધી રીતે સુખડ સુગંધ જ આપે. એવા જ્ઞાની ગમે તે પરિસ્થિતિમાં જ્ઞાન જ નીકળતું જાય એમનું. પછી તમે ડૉક્ટર કરો છો આવી ચીજ, શેની ચિંતા કરો છો તમે? પ્રશ્ન કરતા બધાની. દાદાશ્રી, કેમ બધા પેશન્ટો મરી જાય છે તેની કે ઘરના માણસોની? પ્રશ્ન કરતા બધી, ઘરની બહારની પેશન્ટોની બધી વરીસ 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 જ છે. દાદાશ્રી, એ તો એક જાતનો ઇગોઇઝમ કહેવાય ખાલી. કૃષ્ણ ભગવાને કહ્યું, જીવ તું સિદ્ધને સૂચના કરે, કૃષ્ણને કરવું હોય એ કરે. આ અહીંથી બહાર નીકળો એટલે તમે લોંગ સાઈડ જોઈને ચાલો છો? કેમ આપણે સાઈડ નક્કી કરીએ છીએ નજીકમાં કે અહીં એક્સિડન્ટ ના થાય, પછી આગળ એમને એમ આગળ જતી જ રહેશે, એટલે સેફ સાઈડ થઈ ગઈ કહેવાય. તમને ના સમજાયું એમાં? હેલ્પ કરશે કે પછી વાત નકામી જશે? પ્રશ્ન કરતા હેલ્પ કરશે. દાદાશ્રી, કેટલી બધી યુઝલેસ વાતો, આ તો બહુ છેટે જોશો તો એક્સિડન્ટ કરી નાખશો, ઘણી વારમાં 5-5 મિનિટમાં એક્સિડન્ટ કરશો. સમજાયું ને? વૈજ્ઞાનિક રીત આ છે. પેલી તો ગપ્પા મારવાની રીત છે બધી. કોઈ જાતની છોકરીઓને હરકત નહીં આવે એની થોડી દવા હું આપું છું. હરકત નહીં આવે તેની પછી શું છોકરીઓની બાબતમાં હવે એ પ્રશ્ન બંધ થઈ જાય છે? પૂરો થાય છે? ખાતરી છે પૂરો થાય છે? એટલે આ એક પૂરું થયું ચેપ્ટર. એટલે દાદા પાસે આવે બધા, આ ઘણા ખરા તો ફોરેનના મા બાપના છોકરાના પ્રશ્નો છો ફોરેનના હતા. આ ત્રીજી આપતાણી બની ને એ આપણે ઇન્ડિયાના પતિ પત્ની વચ્ચે વાતો બની છે એ ત્રીજીમાં, અને એમાં ઘણો ખરો ઇન્ડિયાનો સત્સંગ છે. પછી આ આખી ચોપડીમાં બધા 80-90% વાતો ફોરેનના ભાઈઓ બહેનો સાથે છે, અને બિંદાસ બધી વાતો કરે છે. અને આપણા કહે ને વડીલ દાદા બેઠા ને એવી રીતે છે ના, કે તમે શું કરો હવે, આપણે તો હિંમતે ના થાય બોલી નાખે, અને આમ નિખાલસતાથી બધી ખુલ્લી વાતો થતી હતી.